मेंबर ऑफ सेंसर बोर्ड नाउ एकमात्र गुजराती जेने सेंसर बोर्ड में स्थान मळ्युं छे चाणक्य थी लईने महाभारत सुधी एमना वाक्यो आपना सुधी पहोंचे गुजराती लेखकोमांना एक श्री अदिति देसाई नाट्यकार अभिनेत्री नाट्य सम्राट श्री जशवंत ठाकर ना पुत्री अने आरजे ध्वनित अमदावाद ना रेडियो मां खूब जाणीतुं नाम फिल्म विवेचक लेखक कॉलम राइटर अने खूब सारा सिंगर आजे आपनी वच्चे आ पांचे महानुभावों पोताना फील्ड में ए लोको साहित्यनुं सर्जन करी शक्या छे करी शकशे करवानी इच्छा धरावे छे एना विषे चर्चा करशे आई अनाउंस द सेशन ओपन अदितिबेन तमारथी शुरुआत करीए जेमना विषे कोई वात करतुं नथी અને જે જીવનમાં બહુ જ અગત્યના કામો કરીને ગઈ છે એવી સ્ત્રીઓની એવા મુદ્દાઓની વાત નાટ્ય જગતમાં લઈ આવી અને એની અમે શોધ આરંભી કસ્તુરબા નાટકથી ગાંધીજી વિશે આપણી પાસે ખૂબ બધી ઇન્ફોર્મેશન છે ગાંધીજીની ક્ષણે ક્ષણ ડોક્યુમેન્ટ થયેલી છે પણ એમના જ અર્ધાંગીની જેણે ગાંધીજીને અહિંસાનો પહેલો પાઠ ભણાવ્યો જે એક સામાન્ય ગૃહિણી હતા ત્યાંથી પબ્લિક લાઈફ સુધીની એમની જર્ની થઈ એ કસ્તુરબા વિશે આપણી પાસે માહિતી નથી એમની લાઈફ એમના કાર્યો એમના સંઘર્ષો ક્યાંય ડોક્યુમેન્ટ થયા નથી આ વિચાર મને મારી મા ઉપરથી આવેલો કે સ્ત્રીઓ જિંદગીમાં ઘણું બધું કરી જાય છે પણ વધારે પોપ્યુલર પુરુષો અને એમના કામો થાય છે બહુ ઓછી સ્ત્રીઓની એમનું જીવન અને એમના કાર્યો લોકો સુધી પહોંચે છે એમનું કન્ટ્રીબ્યુશન રાધર લોકો સુધી પહોંચતું નથી અને એમાંથી કસ્તુરબાની એક શોધ આરંભી અમે માધવભાઈ દેસાઈના દીકરા નારાયણભાઈ દેસાઈ જે બહુ જ સારા ગાંધી કથાકાર છે એમની સાથે એક વર્ષ સુધી અમે લોકોએ એની સ્ક્રિપ્ટ ઉપર કામ કર્યું માલધારિયતને જાળવવા માટેના ખૂબ પ્રયત્નો કરી રહી છે એટલે આ બે અનુભવ ઉપરથી એમ થયું કે નવું સાહિત્ય રચાઈ શકે અને નવું સાહિત્ય રચવું જ જોઈએ જે દિશામાં આપણે કામ કરવું છે એ દિશામાં લખાયેલું પડેલું નથી તો શા માટે આ દિશામાં પ્રયત્ન ન કરવા અને અત્યારે અમે જે ત્રીજું કામ કરી રહ્યા છીએ એ કેપ્ટન કબી ઉપર દુનિયાની એકમાત્ર સ્ત્રી કે જે વહાણવટે ચડીતી અને કેપ્ટન થઈતી ઘર રખું સ્ત્રી જેને કશી જ ખબર નહોતી ત્યાં સુધીની વહાણવટાની કેપ્ટન અને એવી રીતે એણે દરિયાની સફર કરી છે કે 6 મહિના સુધી બાકી બધા પુરુષો હોય ને એકલી સ્ત્રી હોય એને કશું જ નહોતું આવડતું એમાંથી અક્ષાંશ રેખાંશ ઓળખવાથી માંડીને દરિયાનો રસ્તો કેવી રીતે પાર પાડવો લૂંટારાઓ સામે કેવી રીતે લડવું આ પ્રકારની કચ્છની એક બહેન કબી માલમ જે થઈ ગઈ એની લાઈફ ઉપર અમે લોકો કામ કરી રહ્યા છે એટલે નવું સાહિત્ય સર્જાવવું જોઈએ સર્જી શકીએ આપણને ગમતું સર્જવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ મિહિરભાઈ આપથી શરૂઆત કરીએ આપણે એક મિનિટ પહેલા હું અદિતિબેનને પૂછું એમના કાર્યથી તો હું પરિચિત છું પણ તમે અત્યારે જે બધું કહ્યું એને ને આપણા વિષયને શું વોટ વોઝ ધ પોઈન્ટ ધેટ યુ વોન્ટેડ ટુ મેક પોઈન્ટ એ છે કે જ્યારે મારે આવી પ્રકારની બહેનોના નાટકો કરવા હતા અને જ્યારે હું નાટકની સ્ક્રિપ્ટો શોધવા ગઈ ત્યારે મને કશું મળ્યું નહીં કસ્તુરબા વિશે મેં લગભગ પાંચેક લેખકો સાથે વાત કરી જોઈ કે તમે લખી આપશો તમે લખી આપશો બે ત્રણ જણાએ મારી પાસે પુસ્તકો પણ મંગાવ્યા મેં ખરીદીને મોકલ્યા પણ એ લોકો નાટક લખી શક્યા નહીં અને એમાં એસ્થેટિક્સ પણ પૂરેપૂરું જળવાયું છે એટલે મારી દ્રષ્ટિએ તો એ સાહિત્ય થયું જ છે તમે પોતે માનો છો એવું મિહિરભાઈ કે તમારા નાટકો કે તમારી સિરિયલ્સ જે લખાય છે એ સાહિત્ય તરીકે કન્સિડર થાય છે કે થવી જોઈએ જો હું મુંબઈમાં જન્મ્યો છું મહારાષ્ટ્રીયન છું ગુજરાતી ભાષી મહારાષ્ટ્રીયન અમારે ત્યાં છે ને દારૂનો શીશો ગ્લાસ ભજીયા એ બધું પડ્યું હોય ને સામે એમ એને પીણાચા સાહિત્ય કહીએ પીવાનું સાહિત્ય મરાઠી ભાષામાં સાહિત્ય એટલે સામગ્રી કોઈ પણ વસ્તુ અત્યારે આ આ જે છે ઊભું થયેલું
એ પણ એક સાહિત્ય છે, કારણ કે અહીંયા એક સામગ્રી ઊભી થઈ છે, વિચાર બોલણ્યાચી સામગ્રી, બોલણ્યાચા સાહિત્ય. એટલે એ રીતે સાહિત્યની વ્યાખ્યા હજી સુધી મને બહુ સમજાય જ નથી. તમારા આ જે વિષય છે એમાં સાહિત્ય એટલે એકચ્યુઅલી શું કહેવા માગો છો, શું શું પ્રશ્ન છે? દીપક, વોટ ડુ યુઝ? થોડીક લાંબી વાત કરી, સાહિત્ય જરા એમ કંઈ સહેલો ખેલ નથી. આખો મામલો છે ને, મને જે સમજાયો છે, એ ચડસા ચડસીનો છે. કદાચ સ્નોબરી, અમે ઊંચા તમે નીચા, એવા બધા ઝઘડા થતા હોય. એકવાર દેવ ને દાનવ ઝઘડી પડ્યા, એ લોકો આમે ઝઘડતા જ હોય, નવરા પડે આમે. અને જે જ્યાં નવરાશ બહુ હોય ને પેટ ભરેલું હોય ને ત્યાં ઝઘડા વધારે થાય. આ વાતો ખાસ કે ભાઈ અમે ઊંચા, દેવ કે અમે ઊંચા, દાનવ કે અમે ઊંચા. મામલો પહોંચ્યો કોર્ટમાં, નિમાયા જજ તરીકે માતા સરસ્વતી કે તમે ફેંસલો કરો. એટલે દાનવોએ એવું વિચાર્યું કે આપણે પૂંઠાની અંદર જઈએ, કારણ કે આ વિદ્યા. જેડીએ કહ્યું કે ક્રિએટિવિટી સાહિત્ય છે, દેટ ઇઝ વોટ એસેન્શિયલી આઈ અન્ડરસ્ટુડ ફ્રોમ વોટ યુ સે, કે ક્રિએટિવિટી જ્યાં પણ સર્જનાત્મકતા દેખાય, પ્રગટ થાય ત્યાં સાહિત્ય છે. મારો મત થોડો જુદો છે, અને દીપકે મને અસુર કહ્યો છે, રાક્ષસ, રાક્ષસ કહે છે, એટલે મારે જુદો મત આપવો જ જોઈએ. હું એવું માનું છું કે બે પ્રકારની કલા છે. દીપક, જસ્ટ કરેક્ટ મી ઇફ યુ થિંક આઈ એમ ગોઈંગ સમવેર એલ્સ. બે પ્રકારની કલાઓ હું માનું છું, ફોર વોન્ટ ઓફ બેટર વર્ડ્સ, એક અભિનિત કલા અને બીજી ચિત્રિત કલા. જે ચિત્રિત કલા એ કે જે સમયમાં જેનો વિસ્તાર હોય, જે સતત તમારી સામે હોય. અહીંયા સામે એક સરસ પૂતળું, અદ્ભુત સ્કલ્પચર પાછળ પડ્યું છે, એ ચિત્રિત. જે અભિનિત કલાઓ છે એ માણસને, કારણ કે એ સમયમાં જીવે છે, એક ક્ષણ ગઈ એટલે ગઈ, એક ક્ષણ એક શબ્દ બોલાઈ ગયો એટલે બોલાઈ ગયો, ત્યાં પાછા જવાની સુવિધા નથી હોતી, એટલે એમાં અનુભવની સ્વતંત્રતા નથી હોતી. જ્યારે લેખિત જે પણ સાહિત્ય છે, નવલકથા છે, તમે વાંચતા હો, કોઈ પણ વ્યવસાયમાં હોય, કોઈ પણ ક્રિએટિવ વ્યક્તિ હોય, એને કેટલો મોટો સપોર્ટ છે ટેકનોલોજીનો, કેટલો બધો સમય બચીને એ માણસ જો વ્યવસ્થિતનો ઉપયોગ કરે છે તો આગળ તો ટેકનોલોજીને આપણે પાછળ રાખી શકીએ જ નહીં, એને અવગણી શકીએ જ નહીં. એનો બહુ મોટો ભાગ છે, મોટો હિસ્સો છે, અને વધવાનો છે. આપણા સાહિત્યથી માંડીને દરેકે દરેક પ્રકારની ક્રિએટિવિટીને આગળ લઈ જવા માટે, તો હું એમ માનું છું કે એ બે અલગ નથી. અને એને ટેકનોલોજીને લીધે જો સાહિત્ય ચાર ડગલા આગળ ચાલતું હોય તો ટેકનોલોજીને હિસાબે ઊભું થયેલું સાહિત્ય જે ક્રિએટિવ કામ છે એને પણ સાહિત્યનો હિસ્સો જ ગણવો જોઈએ. જેડી, આઈ થિંક આઈ સ્ટીલ વોન્ટ ટુ કાઉન્ટર ધીસ. મારો મુદ્દો અહીંયા સ્વતંત્રતા સાથેનો છે. ટેકનોલોજી મને ધ્વનિતના શબ્દોને ફરી સાંભળવાનો મોકો આપે છે. રિવાઇન્ડ ફોરવર્ડ કરીને હું, કદાચ સંભવ છે કે એક એક ફ્રેમ પ્રમાણે હું જેડીની સિરિયલ જોઈ શકું, એનો અભિનય જોઈ શકું, પણ છતાં પણ એ અનુભવ મને જેડી આપી રહ્યો છે, એ મને દેખાડી રહ્યો છે. ભેડાઘાટનું દ્રશ્ય, શબ્દોમાં જ્યારે હું એ ભેડાઘાટનું વર્ણન વાંચું છું ત્યારે મારા મગજની અંદર એક આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, જે બીજા કોઈ પણ પ્રકારના અભિનિત કે ચિત્રિત કલાઓમાં સંભવ નથી બનતું. એટલા માટે હું એને સાહિત્ય માનવા તૈયાર નથી થતો. મીરને રોકવા માંગે છે, જવાબ આપવા માંગુ છું, એક જ સેકન્ડ, બીકોઝ મીર તરત સમજ. આપણે વાત કરીએ છીએ કે જે અનુભવ હું ત્યાં વાંચીને લઈ શકું એ સાહિત્ય, એ મીર કહેવા માંગે છે. તમે આ ટેકનોલોજી પર જાઓ અને તમને હિન્દી સિનેમાની કે સિરિયલની હમણાં હજુ એટલું ડેવલપ નથી થયું એટલે ખબર નથી, બાકી વર્લ્ડની કોઈ પણ ફિલ્મની સ્ક્રિપ્ટ, સ્ક્રીન પ્લે તમને વાંચવા મળે છે, તો જો તમે એ વ્યાખ્યા રીતે જતા હો તો એ સાહિત્ય ત્યાં હાજર છે. ચાર વાર વાંચો એ સીન. આઈ વોઝ જસ્ટ અબાઉટ ટુ આસ્ક યુ ધ સેમ. મારા વિરુદ્ધના નથી, મારા મત છે, એટલે હું એને અમુક શબ્દોમાં મૂકવા જાઉં. હું મિહિર જેટલો, દીપક કે ધ્વનિ જેટલો કદાચ શબ્દમાં સંકળાયેલો છું, અને હું પ્રકાશક પણ છું, સાર્થક પ્રકાશનનો, એટલે મને તો પુસ્તક પણ ગમવાના અને પ્રકાશન પણ ગમવાનું. એક પેલા ઓસ્કર વાઇલ્ડે એવું કહેલું કે સાહિત્ય કોઈ વાંચતું નથી ને પત્રકાર. ઓસ્કર વાઇલ્ડે કહ્યું એટલે માની લેવાનું કંઈ,
સાવજ ખોટી વાત છે. ગાંધીજીએ છે ને નવજીવનમાં પોતાની આત્મકથા હપ્તાવાર પ્રસિદ્ધ કરેલી, એ પત્રકારત્વ જ હતું ને પહેલા તબક્કે, કે હપ્તાવાર પ્રસિદ્ધ થઈ તો પત્રકારત્વ થયું, પછી એ પુસ્તક બન્યું. તો ગુજરાતીમાં ગાંધીજીની આત્મકથાની કેટલી નકલ છપાઈ મને તો હમણાં એક જગ્યાએ મેં વાંચ્યું 5 લાખ, અને અંગ્રેજીમાં તો કંઈક 16.5 લાખ, ગુજરાતીમાં કહું તો 1.65 મિલિયન. આટલી બધી ગાંધીજીની નવલકથા, પેલી આત્મકથા જો વંચાતી હોય, પત્રકારત્વ વંચાતું હોય, તો એ ઝઘડો જ ખોટો. મૂળ મુદ્દો મને તો એવું લાગે છે કલ્ચર ને સિવિલાઇઝેશનનો છે. કલ્ચર એટલે શું? આપણે શું ખાઈએ, શું પીએ, કેમ બોલીએ, કેમ વાત કરીએ, એ બધું. સિવિલાઇઝેશનમાં 2 એલિમેન્ટ આવે છે. એક, આપણે બીજાઓ સાથે કઈ રીતે વર્તીએ, અને બીજું આપણે કેટલા કેળવાયેલા છીએ, કેટલા સુસંસ્કૃત છીએ. આ આપણું સિવિલાઇઝેશન છે. હવે આપણું જે કલ્ચર છે ને, આઈ ટેલ યુ, એમાં સારું ખરાબ એમ નહીં પણ લાઉડ છે. આપણો કોઈ પણ ધાર્મિક તહેવાર જોવો તો જ્યાં લાઉડ હોય એ બધું ચાલે. દરેક વ્યક્તિનો પર્સપેક્ટિવ અને એનું પરસેપ્શન પોત પોતાના જ્ઞાન, પોત પોતાની જિંદગી અનુભવ ને બીજા બધી રીતે પોત પોતાનો વાંચન, પોત પોતાના ગ્રોથ એ રીતે હોય છે. કે ફિલ્મની સ્ક્રિપ્ટ હોય, કોઈ સિરિયલ ની સ્ક્રિપ્ટ હોય, કોઈ અખબારી કોલમ હોય, અથવા તો વિડીયો પર નવી વિભાવનાઓ આવી રહી છે એને આપણે